વસ્તુ ત્રણેય કાળ માટે ટકી રહે એ સત્ય. સંસારની અંદર જે રીતે આપણે જીવીએ છીએ, વર્તીએ છીએ, ત્યારે જે કંઈ સત્ય બોલીએ છીએ એ વ્યવહારથી સત્ય છે, અથવા કહેવા માટે એ સત્ય છે, એ પરમ સત્ય ન હોઈ શકે. સંસારમાં જ્યારે સાચું બોલીએ અને બધા જ કહેશે હું સાચું બોલું છું, અને સાંભળનાર પણ કહેશે કે તમે સાચું બોલો છો, તો પણ એ સો કોલ્ડ સત્ય કહેવા માટેનું સત્ય છે. હવે એબ્સોલ્યુટ સત્ય અથવા પરમાર્થિક સત્ય એ શું હોઈ શકે? હવે આત્મા જ્ઞાન સ્વરૂપ છે કે જ્ઞાનનો ભંડાર છે, એટલે કે જો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ આત્માને થઈ એ પરમ જ્ઞાન છે. એવું જ્યારે પરમ જ્ઞાન આત્માને પ્રાપ્ત થાય ત્યારે એ જળ ચેતન એના બધા પર્યાયો જુદા જુદા બધું જ બરાબર જાણે છે. અને એબ્સોલ્યુટ ટ્રુથની જ્યારે વાત આવે ત્યારે જેને સંપૂર્ણ જ્ઞાન છે એ કહી શકાય. ત્યારે અંતરંગની અંદર એ લક્ષ્ય રહ્યા કરવા જોઈએ કે કેવડી પ્રભુના જ્ઞાનમાં જે કંઈ જ્ઞાન છે એની સરખામણીમાં મારું જે કંઈ કહું છું તે પૂર્ણ સત્ય નથી. આત્મા એ પૂર્ણ સત્ય છે અને પરમ જ્ઞાની છે, એ લક્ષમાં રહેવું જોઈએ. અને પછી મારું જ્ઞાન એનાથી અધૂરું છે.